नमस्कार विद्यार्थी मित्रों, इंस्पायर कोचिंग क्लासेस में आप सर्वनु हार्दिक स्वागत छे। सामयिक मूल्यांकन कसोटी के जे तमारी सप्टेम्बर मास में लेवानी छे तेमा सातमा धोरणना गुजराती विषयनुं सोल्यूशन लईने आपणे हाजर थई गया छीए। तेमा आपणने प्रश्न नंबर एक पूछेलो छे, जाहेरातनुं वाचन करी नीचे आपेला प्रश्नोना जवाब आपो। तेमा आपणो पहेलो सवाल छे, आमांथी कई बाबत जाहेरात साथे सुसंगत नथी? तो तेनो जवाब आवशे श्री साई हाईस्कूल। बीजो सवाल छे, कया कविनी याद में आ परीक्षानुं आयोजन करवामां आवेलुं छे? तो तेनो जवाब आवशे झवेरचंद मेघाणी। पछी त्रीजो सवाल आपणने पूछेलो छे, आ परीक्षामां भाग लेवा माटे बेंकमां खातुं होवुं जरूरी केम छे? तो तेनो जवाब आवशे कारण के विजेता विद्यार्थीना इनामनी रकम कोना खातामां जमा थवानी छे? तो के बेंकना खातामां। पछी क्यों विधान असंगत? 8400400400। जी हाँ, याद कर लीजिए व्हाट्सएप नंबर, क्योंकि अब चाहे आपका मैथ्स का सवाल हो या फिजिक्स केमिस्ट्री बायोलॉजी का, आपके हर डाउट हर क्वेश्चन का मिलेगा तुरंत वीडियो सॉल्यूशन, वो भी आपके व्हाट्सएप पर अपने फोन पे डाउनलोड का। 8400400400 नंबर सेव कर लीजिए और चैट ओपन कीजिए, और जो भी आपका डाउट है उस सवाल की आपको फोटो खींचनी है, उसे क्रॉप करना है और 5 सेकेंड में आपको उसका वीडियो सॉल्यूशन मिल जाएगा। क्लास 6 से 12 IIT जी नीट CBSE बोर्ड और सभी स्टेट बोर्ड के बच्चों के लिए। तो देर किस बात की, अभी जाइए और 8400400400 अपना सवाल व्हाट्सअप कीजिए और अपने सभी डाउट्स को आउट कीजिए। लिंक डिस्क्रिप्शन में है। छे तो तेनो जवाब आवशे ऑप्शन सी, धोरण 7 માં ભણતા અશોકને બેંકમાં ખાતું હોવાથી તે પરીક્ષા આપી શક્યો। આગળ 5મો સવાલ, કયા વિષયને કુલ ગુણનો અડધો ભારાંક આપવામાં આવેલ છે? તો તેનો જવાબ આવશે માતૃભાષા ગુજરાતીને કુલ ગુણનો અડધો ભારાંક આપવામાં આવેલો છે। પ્રશ્ન નંબર 2, પ્રશ્નોના જવાબ આપો। મહાદેવ બીજા બાળકોથી કઈ રીતે અલગ પડતો હતો? તો તેનો જવાબ આવશે મહાદેવની આંખોમાં તેજ હતું। પરીક્ષા આપીને શિષ્ય મૂર્તિ મેળવવાની ઝંખના તેની વાણી અને આંખોમાં સ્પષ્ટ દેખાતા હતા। આ રીતે મહાદેવ બીજા બાળકોથી અલગ પડે છે। બીજો સવાલ, પ્રજાવત્સલ રાષ્ટ્રપિતાની ભૂમિકા ગાંધીજીએ કઈ રીતે નિભાવી? તેનો જવાબ આવશે ગાંધીજી સગવડ ભોગવે અને એમના બાળકો લટકે એ તેમનાથી કેમ ખમાય? આમ લટકતા લોકોને ટ્રેનમાં જગ્યા આપીને ગાંધીજીએ પ્રજાવત્સલ રાષ્ટ્રપિતાની ભૂમિકા ગાંધીજીએ નિભાવી હતી। પ્રશ્ન નંબર 3, 75મા સ્વાતંત્ર પર્વની શાળામાં થયેલ ઉજવણીના અનુભવનું વર્ણન કરતો 5 લીટીનો SMS તમારા મિત્રને લખવાનો છે? તેનો જવાબ આવશે અમારી શાળામાં સ્વતંત્ર પર્વની ઉજવણી ખૂબ જ ઉમંગ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી। અમારા શહેરના મેયર મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા અને તેમના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ થયો। ત્યારબાદ મહેમાનશ્રી મેયર અને આચાર્યશ્રીએ આશીર્વચન આપી પાઠવ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ થયું હતું। પ્રશ્ન નંબર 4 છે, આપેલ મુદ્દા પરથી વાર્તા લખો। એક મુદ્દા આપેલા છે તેના પરથી આપણે વાર્તા લખવાની છે। તો અહીં જોઈએ તેના વાર્તા। પરદેશની વાત છે। એકવાર એક છોકરો કે જે ખૂબ જ ગરીબ હોય છે તે દુકાને કોઈ વસ્તુ લેવા માટે જાય છે અને ત્યાં તે દુકાનદાર પાસે નમ્રતાથી ફોન કરવાની મંજૂરી માગે છે। દુકાનદાર આ યુવકને ફોન કરવાની મંજૂરી આપે છે। યુવક જ્યારે ફોન પર વાતો કરતો હોય છે ત્યારે દુકાનદારનું ધ્યાન અનાયાસે યુવકના મેલના ખરાબ હાથ પર જાય છે અને તે વાતમાં ધ્યાન આપે છે। યુવક ફોનમાં એક સ્ત્રીને ઘાસ કાપવા માટે વિનંતી કરે છે। સામુ બાજુથી તે સ્ત્રી કામ માટે સતત ના પાડી રહી હોય છે તો યુવક સ્ત્રીને હાલમાં જે મંજૂર કામ આપી રહ્યા છે તેને કરતાં પણ ઓછા ખર્ચમાં કામ કરવાની ઓફર આપે છે। ત્યારે સ્ત્રી કહે છે અત્યારે જે યુવક કામ કરે છે તે તેના કામથી સંતુષ્ટ છે। આમ કામ આમ કરી ફરીવાર કામ કરવાની આપવાની ના પાડે છે। આ દ્રશ્ય જોઈ દુકાનદાર નવાઈ પામે છે અને યુવકને કામ આપવાની ઈચ્છા પ્રગટ કરે છે। ત્યારે યુવક દુકાનદારને ત્યાં કામ કરવાની ના પાડે છે અને કહે છે કે તે સ્ત્રીને ત્યાં જે મંજૂર કામ કરે છે તે જ પોતે જ છે। આ વાર્તા પરથી આપણને બોધ મળે કે આપણે જે કામ કરીએ છીએ તે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ। પ્રશ્ન નંબર 9 છે, ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી ફકરો પૂર્ણ કરવાનો છે। તો એનો સરસ રીતે મેં જવાબ લખેલો છે,
જે તમારે શું કરવાનું છે યાદ રાખી લેવાનું છે કે કઈ ખાલી જગ્યામાં કયો જવાબ આવે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.